ખેરલાવ પંચાયત ખાતે સસ્તા અનાજની દુકાન શરૂ થતા 279 કાર્ડ ધારકોને લાંબો ચકરાવોનો અંત સાથે રાહત. ખેરલાવ ગામના કાર્ડ ધારકોને 4 કિલોમીટરનો ચકરાવો સાથે ડુમલાવ પહોંચી અનાજ લેવા જવાની ફરજ પડતી હતી. ખેરલાવ અને ડુમલાવ બંને ગામની સસ્તા અનાજની દુકાન સંયુક્તપણે ચાલતી આવી હતી, જેથી ખેરલાવ ગ્રામ પંચાયતના લોકોને વર્ષોથી ડુમલાવ ગામે સસ્તા અનાજ લેવા માટે જવાની ફરજ પડતી હતી. 3 કિલોમીટર દૂર આવેલા ડુમલાવ ગામે જવા આવવા કોઈ સાધન જલ્દી ન મળી રહેતા લોકોને ચાલીને જવાની ફરજ પડતી હતી, ત્યારે લોકોની અગવડ દૂર કરવા માટે ગામના સરપંચ મયંક પટેલ દ્વારા ઉષાબેનને રજૂઆત કર્યા બાદ તેમની નિર્દેશનમાં રજૂઆત કરાતા ગામને અલગથી સસ્તા અનાજની દુકાન પ્રાપ્ત થઈ છે. આજે ખેરલાવ ગ્રામ પંચાયત ખાતે ગામના સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો પ્રવીણભાઈ પટેલ અને ચંપકભાઈ મહિયાવંશીની હાજરીમાં આજથી જ અનાજ વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગામમાં સસ્તા અનાજની દુકાન ગ્રામ પંચાયત ખાતે શરૂ થતાં 279 કાર્ડ ધરાવતા 1411 લોકોને હવે ડુમલાવ સુધી જવું નહીં પડે. આજે મોટી સંખ્યામાં લોકો પ્રથમ દિવસે અનાજ લેવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. લાંબા ચકરાવાનો અંત સાથે ગામમાં જ અનાજ મળવાની સુવિધા પ્રાપ્ત થતાં ગામમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. જી મયંક પટેલ, ખેરલાવ ગામના સરપંચ તરીકેની હાલે જવાબદારી છે. વાત કરીએ તો ખાસ કરીને ખેરલાવ અને ડુમલાવ બે ભેગી રાશનની દુકાન હતી, જે એપીએસની દુકાન છે, અમારી ડુમલાવ ખાતે આવેલી હતી, જે લગભગ અહીંથી 3-3.5 કિલોમીટરનો જેવું અંતર થતું હતું. અને ખાસ કરીને બિચારા જે, કારણ કે રાશન લેવા માટે જવાવાળા જેટલા પણ મિત્રો છે, બિચારા ગરીબ માણસો છે, અને એક તો આ રૂટ એવો છે કે જેના ઉપર કોઈ વ્હીકલની કે કોઈક વાહનની અવરજવર પણ બહુ ઓછી હોય છે, માટે એટલે લેવા જવાની કે તે બિચારી ગામની માતાઓ બહેનો બિચારી ચાલતી જતી હતી કે માથા ઉપર ઉંચકીને લાવતા હતા, એટલે ઘણી મોટી હાલાકી ભોગવવા પડતી હતી. એટલે જ્યારથી વાત કરીએ કે હું સરપંચમાં ચૂંટાયો ત્યારથી મતલબ આ વિષય ઉપર પ્રયત્નો ચાલુ હતા. એમાં ખાસ કરીને અમારા ગામના જ છે બેન ઉષાબેન, પૂર્વ ધારાસભ્યશ્રી, એમના સહયોગથી તેમજ અધિકારીઓના સાથે સંકલન કરીને, ખાસ કરીને હું જિલ્લા પુરવઠા અધિકારી બેન શ્રી કાજલ મેડમનો ખાસ તહે દિલથી આભાર માનીશ કે બેન પોતે આવીને સર્વે કરીને આ માટે પ્રયત્નશીલ રહ્યા અને અમને બ્રાન્ચ એફપીએસની મંજૂરી મળી. તો આજથી અમારા ગામની અંદર જ હવેથી અનાજ વિતરણ વ્યવસ્થા ચાલુ થશે, જે બાબતે હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું. કારણ કે ગામના લોકોને ખાસ તો 3-4 કિલોમીટર સુધી ચાલીને બિચારા ગરીબ લોકોને જવું ન પડે, એ જ ખાસ મારા પ્રયત્નો હતા જે એમાં સફળ થયા છે, એ બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. કેવું, હવે આટલો બધો લાંબો વિસ્તાર ચાલીને જવાનો, એક તો તાપમાં લેવા જવાનો, વરસાદમાં લેવા જવાનો, એટલે લોકોને તો ખાસ કેવું કે આ જગ્યાએ ગામની ગામમાંથી જ મળી રહે તો લોકો તો ઘણા જ ખુશ છે. એ ડુમલાવ ગામમાં હતી અને અમારા ગામથી થોડુંક 1-1.5 કિલોમીટર લાંબુ હતું અને અમારે ચાલીને જવું પડતું હતું. એ હવે પછી અમારા ગામમાં સરપંચ અને આ ગામના ભાઈઓ બહેનોના સહયોગથી દુકાન ખેરલાવ પંચાયત પર આવી તો અમને થોડી મુશ્કેલીથી સારું થયું. એમ લોકોમાં ઉત્સાહ તો હોય જ ને, કે કારણ કે અહીંથી જો ગાડી હોય તો આપણે ગાડી પર જઈને આવી રહેતા, એમ ગાડી વગરને બહેનોને તકલીફ પડે એમ, એટલા માટે એ તકલીફ દૂર થઈ એટલે એ લોકોને ખુશીનો માહોલ જોવા મળે છે.